ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરતા સાબરકાંઠા જિલ્લામાં દીપસિંહ રાઠોડને રિપીટ કરવામાં આવ્યા છે, જેથી પાર્ટી કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ચૂંટણીને ધ્યાને લઈ સાબરકાંઠા જિલ્લાના લોકસભાના ઉમેદવાર દીપસિંહ રાઠોડ દ્વારા આજરોજ ગામે ગામ લોકસંપર્ક શરૂ કરવાથી મતદારોમાં ખુશી જોવા મળી હતી. સાબરકાંઠા તાલુકાના હાથરવા, થરવા, માલપુર, હઠોજ, વાસણ, ડોભાડા, વર્તુલ, બાપસર જેવા ગામોમાં જઈ પાર્ટીના પ્રચાર માટે લોકસંપર્ક શરૂ કરવામાં આવ્યો, જેમાં ગામે ગામ મતદારો દ્વારા ફૂલહારથી સ્વાગત કરી શ્રીફળ આપી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ વિસ્તારના મતદારો જે બધા છે એ ભારતીય જનતા પાર્ટીથી ભરાયેલા છે, અને દીપસિંહે ધારાસભ્ય હતા ત્યારે ઘણો કામ કર્યો છે, અને આ વિસ્તારમાં લોકસભામાં ગયા પછી પણ ઘણા બધા કામો કર્યા છે. કિસાન નિધિ યોજના કરી તો એમાં અમારા પોતાના ખાતામાં 2000 રૂપિયા અત્યારે પડી ગયા છે, બીજા 2000 રૂપિયા ટૂંક સમયમાં પાછા ફરીથી આપવાના જ છે. એ રીતે મને નથી કર્યો, મારા મતદારોને કર્યો છે. મારા મતદારોએ જે તાકાત અને જુસ્સો બતાવ્યો હતો એમનામાં જે ભરોસો છે એના આધાર ઉપર ફરીથી મને રિપીટ કર્યો. આમ તો જોઈએ તો કેન્દ્ર સરકારને રાજ્ય સરકારના વિકાસના થોડા ભાગ અલગ હોય છે. કેન્દ્ર સરકારના મેઇન જે ભાગો હતા એમાંથી આપણે સ્વાભાવિક પ્રયત્નો કર્યા હતા, અને એમાં જે મીટર ગેજ રેલવે હતી જેના માટે બ્રોડગેજ માટે વર્ષોથી આ પ્રશ્ન સાબરકાંઠાનો અટવાયેલો હતો, અરવલ્લી બંનેનો આપણે એમાં ઉકેલવામાં લગભગ 1400 જેવા કરોડ રૂપિયા ફાળવી ઉદ્યોગો હમણાં જ એમાં આવી થયું છે.